સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ ઉપર ગાય વચ્ચે આવી જતા ટામેટા ભરેલ અમદાવાદ જઈ રહેલ પિકઅપ ડાલુ 1.5 ફૂટ પારી કૂદીને 40 ફૂટ ઊંડી ખાઈમાં પડી ખેતરમાં જઈ પડ્યું તો પિકઅપ ડાલામાં ભરેલા ટામેટા વેરવિખેર થઈ ગયા હતા. હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના રેલવે ઓવરબ્રિજ ઉપર મંગળવારની સવારે રાજસ્થાનના કોટાના બુદ્ધિથી ટામેટા ભરીને જઈ રહેલ પિકઅપ ડાલો પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ ઉપરથી જઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક રોડ વચ્ચોવચ્ચ ગાય આવી જતા પિકઅપ ડાલા ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડાલુ રોડની સાઈડમાં આવેલ 1.5 ફૂટ દિવાલ કૂદીને 40 ફૂટ ઊંડી ખાઈમાં જઈ પડી પાસે આવેલ ખેતરમાં ડાલુ પડ્યું હતું તો ડાલામાં રહેલ બધા જ ટામેટા વેરવિખેર થઈ ગયા હતા. તો અકસ્માતને લઈને ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ વાહન ચાલકો 40 ફૂટ ખાઈમાં પડેલ પિકઅપ ડાલાને જોવા માટે ઊભા રહી જતા ઓવરબ્રિજની બંને સાઈડોમાં વાહનોની લાંબી કતારો લાગી હતી. જ્યારે પિકઅપ ડાલું 40 ફૂટ ખાઈમાં પલટી ખાઈ જતા પિકઅપ ડાલા ચાલક મહાવીરસિંહ તથા ડાલા માલિક હરિશંકર સેનીને વધતા ઓછી ઈજાઓ પહોંચી હતી. બંનેનો આબાદ બચાવ થયો હતો. તો ટામેટા ભરેલ પિકઅપ ડાલો રાજસ્થાનના કોટાના બુદ્ધિથી અમદાવાદ શાક માર્કેટ યાર્ડમાં જઈ રહ્યું હતું તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. તો પિકઅપ ડાલુ પલટી ખાઈ જતા ઉચડો થઈ ગયો હતો અને પ્રાંતિજથી બીજું ડાલુ તથા મજૂરો બોલાવી વેરવિખેર થઈ ગયેલ ટામેટા વીણી લેવડાવી બીજા ડાલા મારફતે અમદાવાદ શાક માર્કેટ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.